ધોરણ 5 નદી કિનારે આવેલા શહેરો આપણો તો નદી કિનારે આવેલા શહેરો બરાબર તો આપણા શહેરો ઘણા બધા એવા છે જે નદી કિનારે આવેલા છે જેમ કે આપણું વડોદરા શહેર તો કઈ નદીના કિનારે આવેલું છે તો વડોદરા શહેર વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે પછી અમદાવાદ તો અમદાવાદ કઈ નદીના કિનારે આવેલું શહેર છે તો અમદાવાદ સાબરમતી નદીના કિનારે આવેલું શહેર છે બરાબર આ રીતે એવા ઘણા બધા શહેરો છે જે નદી કિનારે આવેલા છે તો તમારે વિભાગ અ નદી કિનારે આવેલા શહેરો અને વિભાગ બ નદીઓને જોડવાની છે એટલે કે શહેરો આપેલા છે અને બ માં નદીઓ આપેલી છે તો આપણે વિભાગ અ માં આપેલા બોક્સમાં વિભાગ બ નો સાચો નંબર લખવાનો છે એટલે કે કયું શહેર કઈ નદીના આવેલું છે એ આપણે લખવાનું છે બરાબર તો વિભાગ અ માં શું આપેલું છે તો નદી કિનારે જે જે શહેરો આવેલા છે એ બધા શહેરો વિભાગ અ માં આપેલા છે અને વિભાગ બ માં નદીઓ આપેલી છે તો આપણે એનો નંબર લખવાનો છે બરાબર તો સૌપ્રથમ પહેલું જ અમદાવાદ છે તો હું હમણાં જ બોલી અમદાવાદ કઈ નદીના કિનારે આવેલું શહેર છે તો અમદાવાદ સાબરમતી નદીના કિનારે આવેલું શહેર છે બરાબર છે ને પાંચ નંબર અહીંયા એક તો આપણને કરી આપેલું છે એમને કે અમદાવાદ કઈ નદીના કિનારે આવેલું શહેર છે તો સાબરમતી નદી આવે બરાબર પછી બે નંબર આગ્રા શહેર કઈ નદીના કિનારે આવેલું છે તો આગ્રા શહેર યમુના નદીના કિનારે આવેલું શહેર છે તો એમાં લખવાનો નંબર 7 બરાબર આગ્રા શહેર યમુના નદીના કિનારે આવેલું શહેર છે બરાબર પછી 3 નંબર અયોધ્યા શહેર કઈ નદીના કિનારે આવેલું શહેર છે તો અયોધ્યા શહેર સરયુ નદીના કિનારે આવેલું શહેર છે બરાબર કઈ નદીના કિનારે આવેલું છે અયોધ્યા શહેર તો એમાં 10 નંબર આવશે સરયુ નદીના કિનારે આવેલું શહેર છે બરાબર પછી 4 નંબર કોલકાતા બરાબર કોલકાતા શહેર કઈ નદીના કિનારે આવેલું છે તો આપણે વિભાગ બ માં જોવાનું કે કઈ નદીના કિનારે આવેલું શહેર છે કોલકાતા તો ચંબલ કોલકાતા શહેર સોરી હુગલી નદીના કિનારે આવેલું શહેર છે બરાબર તો 4 નંબરની સામે નંબર 1 આવશે જે પહેલું આપેલું છે કોલકાતા શહેર હુગલી નદીના કિનારે આવેલું શહેર છે પછી 5 નંબર કોટા શહેર કઈ નદીના કિનારે આવેલું છે તો કોટા શહેર ચંબલ નદીના કિનારે આવેલું શહેર છે બરાબર કોટા શહેર કઈ નદીના કિનારે આવેલું છે તો એમાં નંબર 11 આવશે કઈ નદી 11 નંબરની સામે નદીનું નામ શું છે ચંબલ કોટા શહેર ચંબલ નદીના કિનારે આવેલું શહેર છે બરાબર પછી 6 નંબર ગુવાહાટી શહેર કઈ નદીના કિનારે આવેલું શહેર છે તો ગુવાહાટી શહેર બ્રહ્મપુત્રા નદીના કિનારે આવેલું શહેર છે બરાબર પછી 7 નંબર હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું શહેર છે તો આપણે નદીઓમાં શોધવાનું કે હૈદરાબાદ શહેર કઈ નદીના કિનારે આવેલું શહેર છે તો હૈદરાબાદ શહેર મુસી નદીના કિનારે આવેલું શહેર છે બરાબર જુઓ હૈદરાબાદ શહેર 9 નંબર આવશે કઈ નદી મુસી નદીના કિનારે આવેલું શહેર છે બરાબર એના પછી 8 નંબર જુઓ જબલપુર શહેર કઈ નદીના કિનારે આવેલું શહેર છે તો જબલપુર શહેર નદીના કિનારે આવેલું શહેર છે બરાબર પછી 9 નંબર કાનપુર શહેર કઈ નદીના કિનારે આવેલું છે તો કાનપુર શહેર ગંગા નદીના કિનારે આવેલું શહેર છે બરાબર કાનપુર શહેર કઈ નદીના કિનારે આવેલું છે તો 12 નંબર ગંગા નદીના કિનારે આવેલું શહેર છે બરાબર પછી 10 નંબર લખનઉ શહેર કઈ નદીના કિનારે આવેલું શહેર છે તો લખનઉ શહેર 4 નંબર આવશે ગોમતી નદીના કિનારે આવેલું શહેર બરાબર લખનઉ શહેર કઈ નદીના કિનારે આવેલું છે ગોમતી નદીના કિનારે આવેલું શહેર પછી લુધિયાણા શહેર કઈ નદીના કિનારે આવેલું શહેર છે
सतलुज कई नदी આવશે લુધિયાણા શહેર સતલુજ નદીના કિનારે આવેલું શહેર છે બરાબર પછી 12 નંબર નાસિક નાસિક શહેર કઈ નદીના કિનારે આવેલું છે તો ગંગા નદીના કિનારે આવેલું શહેર છે બરાબર નાસિક શહેર કઈ નદીના કિનારે આવેલું છે તો નાસિક ના સોરી નાસિક શહેર ગોદાવરી નદી આવશે કઈ આવશે ગોદાવરી નદીના કિનારે આવેલું શહેર છે બરાબર નાસિક શહેર ક્યાં આવશે તો ગોદાવરી નદીના કિનારે આવેલું શહેર છે બરાબર પછી 13 નંબર સુરત સુરત કઈ નદીના કિનારે આવ્યું સુરતમાં કઈ નદી આવેલી છે તો આપણને ખબર છે સુરતમાં તાપી નદી આવેલી છે તો સુરત શહેર પણ તાપી નદીના કિનારે આવેલું શહેર છે બરાબર પછી શ્રીનગર શહેર શ્રીનગર શહેર કઈ નદીના કિનારે આવેલું છે તો શ્રીનગર શહેર જેલમ નદીના કિનારે આવેલું શહેર છે બરાબર કઈ નદી આવશે શ્રીનગરની સામે જેલમ નંબર 15 આવશે બરાબર પછી 15 નંબર જુઓ સંબલપુર કઈ નદીના કિનારે આવેલું છે તો સંબલપુર નદીના કિનારે આવેલું શહેર છે કઈ નદી આવશે સંબલપુરમાં મહાનદી બરાબર એની સામે 14 નંબર લખવાનો મહાનદીના કિનારે આવેલું શહેર છે પછી નંબર વિજયવાડા વિજયવાડા કઈ નદીના કિનારે આવેલું છે સૌથી છેલ્લું વિજયવાડા તો વિજયવાડા કૃષ્ણા નદીના કિનારે આવેલું શહેર છે બરાબર આ રીતે તમારે કયું શહેર કઈ નદીના કિનારે આવેલું છે એ તમારે યાદ રાખવાનું છે અને એની સામે નંબર પણ તમારી જાતે લખવાના છે બરાબર શહેરની સામે જોવાનું કઈ નદીનારે આવેલું શહેર છે એ પણ તમારે અંદર જોઈને લખવાનું છે બરાબર યાદ પણ તમારે રાખવાનું છે કે કયું શહેર નદીનારે આવેલું છે બરાબર બસ ત્યારે ચાલો અલ્લાહ હાફિઝ